વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 કોમર્સ માં આપ સૌ વિદ્યાર્થી બાળકોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 11 કોમર્સ એકાઉન્ટ્સ માં પ્રકરણ 7 રોકડ મેલ અને તેના પ્રકાર તો આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો રોકડ મેલ જે આપણે પરીક્ષાની અંદર 6 ગુણનો દાખલો પૂછાય છે તો રોકડ મેળ અને તેના પ્રકારો તો આજે આપણે થિયરીનો અભ્યાસ કરીએ તો પહેલો પ્રશ્ન છે રોકડ મેળ એટલે શું તેની ઉપયોગીતા એટલે કે મહત્વ જણાવો તો રોકડ મેળ કોને કહેવાય તો કે ધંધાના રોકડ કે ચેકના વ્યવહાર જે ચોપડામાં નોંધવામાં આવે તેને રોકડ મેળ કહે છે એટલે કે રોકડ આવક કે રોકડ જાવકના વ્યવહારો તેમજ ચેકના વ્યવહારો જે ચોપડામાં નોંધવામાં આવે તેને રોકડ મેળ કહે છે તો વિદ્યાર્થી મિત્રો રોકડ આવક અને રોકડ જાવક તેમજ બેંક સાથેના વ્યવહારો નોંધવા માટે આપણે એક અલગ ચપરો બનાવીએ તેને રોકડ મેળ કહેવાય જે આપણે આગળ શીખી ગયા પેટા નોંધના પ્રકરણની અંદર રોકડ મેળ એ એક પેટા નોંધ છે તો રોકડ મેળ ના હવે ઉપયોગીતા જોઈએ કે આ રોકડ મેળ રાખવાથી આપણને શું ફાયદો થશે શું ઉપયોગીતા છે તો કે સમય અને શ્રમનો બચાવ થાય એટલે કે રોકડ વ્યવહારોને આમ નોંધમાં નોંધ્યા વગર સીધા આપણે રોકડ મેળમાં નોંધવામાં આવે છે જેથી સમય અને શ્રમ બંનેનો બચાવ થાય છે બીજું શ્રમ વિભાજનનો લાભ શ્રમ વિભાજન એટલે કામની વહેંચણી કરવામાં આવે તો શ્રમ નું વિભાજન કરવામાં આવે તો કામ ઝડપથી થાય છે એટલે કે રોકડ મેળ આમનોથી અલગ રાખવામાં આવે છે તેને તૈયાર કરવા અલગ વ્યક્તિને કામ સોંપી શકાય છે તેથી શ્રમ વિભાજનનો આપણને લાભ મળે છે અલગ વ્યક્તિ દ્વારા તૈયાર કરાવી શકાય તેથી આપણને શ્રમ વિભાજનનો લાભ મળે છે ત્રણ નંબર રોકડ શિલ્લક જાણી શકાય એટલે કે રોકડ મેળ રાખવાથી અમુક ચોક્કસ સમય દરમિયાન રોકડ શિલ્લક જાણી શકાય છે એટલે કે રોજે રોજ અથવા અમુક ચોક્કસ સમયના અંતે આપણે રોકડ મેળની અંદર આખરની રોકડ શિલ્લક કેટલી છે એની આપણને જાણકારી મળે છે ચાર નંબર ઊંચા પદની જાણકારી રોકડ મેળ તૈયાર કરવાથી અમુક ચોક્કસ સમયના અંતે રોકડ શિલ્લક જાણી શકાય છે તેથી હાથ પરની રોકડ શિલ્લક હાથ પરની રોકડ શિલ્લક અને સાથેનો સરખાવીને રોકડની ઊંચા પર થઈ હોય એટલે કે રોકડની અંદર કોઈ ભૂલ થઈ હોય તો તે જાણી શકાય છે પાંચ નંબર બેંક ખાતાનો સમાવેશ રોકડ મેળમાં બેંક ખાનાનો પણ સમાવેશ થાય છે તેથી બેંક શિલ્લક જાણી શકાય છે તેમજ રોકડ ખાતું અને બેંક ખાતું આપણે અલગથી રાખવું પડતું નથી જો તમે રોકડ મેળની અંદર રોકડ ખાતું રોકડ ખાનું અને બેંકનું ખાનું જો રાખ્યું હોય તો આપણે અલગથી રોકડ ખાતું અને બેંક ખાતું તૈયાર કરવું પડતું નથી પ્રશ્ન નંબર બે રોકડ મેળના પ્રકારો જણાવો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા રોકડ મેળના ત્રણ પ્રકારો છે જે આપણે દાખલાઓ ગણવાના છે પહેલો પ્રકાર છે સાદો રોકડ મેળ એટલે કે રોકડ ખાના વાળો એટલે કે એક જ ખાના વાળો રોકડ મેળ જેને સાદો રોકડ મેળ કહેવાય બે નંબર બે ખાના વાળો રોકડ મેળ તો બે ખાના વાળા રોકડ મેળમાં ત્રણ પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો રોકડ અને વટાવ ખાના વાળો રોકડ અને વટાવ ખાના વાળો રોકડ મેળ રોકડ અને બેંક ખાના વાળો રોકડ મેળ બેંક અને વટાવ ખાના વાળો રોકડ મેળ એટલે કે બે ખાના વાળા રોકડ મેળમાં ત્રણ પ્રકાર છે
છે ત્રણ નંબર ત્રણ ખાના વાળો રોકડ મેળ એટલે કે ત્રણ ખાના કયા તો કે બકાવ રોકડ અને બે ખાના વાળો રોકડ મેળ તો પ્રશ્ન નંબર 3 જોઈએ રોકડ મેળ નો નમૂનો જણાવી સમજાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રોકડ મેળ નો નમૂનો અહીંયા આપેલો છે શ્રી ખાલી જગ્યા નો ખાલી જગ્યા ના રોજ નો રોકડ મેળ તો રોકડ મેળ ની અંદર ઉધાર બાજુ 5 ખાના અને જમા બાજુ 5 ખાના હોય તારીખ તારીખ ની અંદર વ્યવહાર ની તારીખ લખવાની આવક ની અંદર જે આમ નોંધ ની અંદર રોકડ આવતી હોય તો ઉધાર બાજુ નોંધા છે અને રોકડ ખાતા સિવાયનું આમ નોંધ ની અંદર જે જમા ખાતું થતું હોય તે આપણે અહીંયા વિગતમાં નોંધીશું પાંચ નંબર અને ખાપાની અંદર કશું લખવાનું નથી રોકડ આવે તો ઉધાર બાજુ અને રોકડ જાય તો જમા બાજુ અહીંયા તારીખની અંદર જમા બાજુ તારીખના વ્યવહારની તારીખ લખીશું અહીંયા રોકડ જાય તો રોકડ ખાતે જમા થાય એટલે રોકડ ખાતા સિવાય અહીંયા આમોદની અંદર ઉધાર થતું ખાતું આપણે વિગતમાં નોંધીશું અને રોકડના ખાનામાં રકમ નોંધીશું જ્યારે ઉધાર બાજુ રોકડ સિવાયની જમા થતું ખાતું આપણે નોંધીશું રોકડ આવે એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે જમા ખાતું વિગતમાં નોંધીશું અને જમા બાજુ ઉધાર ખાતું નોંધીશું એટલે રોકડ મેળ તૈયાર થઈ જશે પ્રશ્ન નંબર 4 બેંક સીલન અને બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું તો રોકડ મેળમાં આપણે બેંક ખાતું અને બેંક ખાતું રાખવામાં આવે ત્યારે રોકડ મેળની ઉધાર બાજુ રોકડ મેળની ઉધાર બાજુ બેંક ખાનાના બેંક ખાનાનો સરવાળો જમા બાજુના બેંક ખાનાના સરવાળા કરતા બેંક ખાનાના સરવાળા કરતા વધુ હોય તો રોકડ મેળમાં બેંક ખાનાની આ ઉધાર બાકીને બેંક સીલન કહે છે એટલે કે આપણે બેંક ખાનું જો રોકડ મેળમાં રાખ્યું હોય માં ઉધાર બાજુનો એટલે કે ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતા વધુ હોય તો એને બેંક ખાનાની ઉધાર બાકી કહેવાય અને ઉધાર બાકીને બેંક સીલન કહેવાય અને જમા બાકીને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય જમા બાકી એટલે જમા બાજુનો બેંક ખાનાનો સરવાળો ઉધાર બાજુના બેંક ખાનાના સરવાળા કરતા વધુ હોય તો તફાવતની રકમને બેંક ખાનાની જમા બાકી કહેવાય જેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય ટૂંકમાં બેંક ખાતાની ઉધાર બાકીને બેંક શિલ્લક કહેવાય અને જમા બાકીને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય પ્રશ્ન નંબર 5 જમા પરથી વ્યવહાર એટલે શું જો રોકડ મેળમાં રોકડ અને બેંક ખાના રાખવામાં આવેલ હોય અને કોઈ વ્યવહારમાં રોકડ ખાતું અને બેંક ખાતું સંકળાયેલું હોય તો આ વ્યવહારની રોકડ મેળમાં બંને બાજુ નોંધ થાય છે બંને બાજુ નોંધ થાય તેને જમા પરચી વ્યવહાર કહેવાય એટલે કે આપણે રોકડ મેળમાં રોકડ અને બેંકનું ખાનું રાખેલ હોય અને કોઈ વ્યવહારની અંદર બેંક ખાતું અને રોકડ ખાતું આમ નોંધમાં સંકળાયેલું હોય એટલે કે રોકડ ખાતું ઉધાર થતું હોય બેંક ખાતું જમા થતું હોય અથવા બેંક ખાતું ઉધાર થતું હોય અને રોકડ ખાતું જમા થતું હોય તેવા વ્યવહારો આ રોકડ મેળની બંને બાજુ એટલે કે ઉધાર બાજુ અને જમા બાજુ બંને બાજુ આ વ્યવહારની નોંધ થાય તેને જમા ખર્ચી વ્યવહાર કહેવાય હવે પ્રશ્ન નંબર 6 ચેકના પ્રકારો જણાવી સમજાવો તો ચેકના બે પ્રકાર છે સાદો કે બેરર ચેક તો સાદો કે બેરર ચેકની અંદર શું હોય તો કે આ ચેકમાં જે વ્યક્તિ ચેક ધારણ કરતો હોય તેને બેંક તુરંત નાણાં ચૂકવે ચૂકવી આપે તેને સાદો કે બેરર ચેક કહેવાય ક્રોસ્ડ ચેક આ ચેકમાં બેંક નાણાં ચૂકવતી નથી પરંતુ વ્યક્તિ
બેક સૂત્ર છે જમા કરશે તેને પ્રશ્ન અથવા તો પ્રશ્ન ચેક કહેવાય પ્રશ્ન નંબર 4 7 એની એપી અને આરટીજીએસ નું પૂરું નામ જણાવો તો એની એપી અને આરટીજીએસ એ એક પ્રકારની બેંક આપણને સેવા આપે છે એક ખાતામાંથી બીજા ખાતામાં આપણે નાણાના ટ્રાન્સફર કરવા હોય નાણાની ફેરબદલી કરવી હોય તો આપણે એનઈએફટી અથવા તો આરટીજીએસ કરી શકીએ છીએ તો એનઈએફટી નું પૂરું નામ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ એટલે કે આ એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાની ફેરબદલી કરી શકાય છે જેમાં કોઈ નાણાની મર્યાદા નથી તમે ગમે તે રકમ ગમે તેટલી રકમ એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં તમે ફેરબદલી કરી શકાય છે અને બેંકનો સમય જે હોય એ બેંકના સમય દરમિયાન આપણે નાણાની ફેરબદલી કરી શકીએ છીએ અને 8 વાગ્યાથી સવારના 8 થી સાંજના 7 વાગ્યા સુધી તમે એનઈએફટી કરી શકો છો અને સોમવારથી શુક્રવાર અને રજાના દિવસે બેંક બંધ હોય ત્યારે તમે એનઈએફટી કરી શકતા નથી આપણે બેંકમાં જઈને જ એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાંની ફેરબદલી કરી શકાય છે આરટીજીએસ રીઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે અમુક રકમની મર્યાદામાં એટલે કે આરટીજીએસ ની અંદર તમે 2 લાખ સુધી એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાંની ફેરબદલી કરી શકાય છે એટલે અમુક મર્યાદામાં નાણાંની ફેરબદલી થાય છે જેને આરટીજીએસ કહેવાય છે રીઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જે પૂરા નામ છે એના તો આ પ્રમાણે આપણે અહીંયા રોકડ બેંકની અંદર જે થિયરી જે છે એ થિયરી આપણે અહીંયા સમજૂતી કરી હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ તો પ્રશ્ન નંબર 8 ની અંદર ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ એટલે શું ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બંનેની વ્યાખ્યા જોઈએ તો ડેબિટ કાર્ડ એટલે એટીએમ કાર્ડ કહેવાય એને તો ડેબિટ કાર્ડ જે છે એની વ્યાખ્યા જોઈએ વ્યક્તિ બેંકમાં જેટલી રકમ હોય બેંકની અંદર જેટલી રકમ હોય તે ઉપાડવા બેંક એક કાર્ડ આપે છે વિદ્યાર્થી મિત્રો બેંક એક શું આપે છે કાર્ડ આપે છે તેને આપણે ડેબિટ કાર્ડ કહીશું ત્યારબાદ ક્રેડિટ કાર્ડ તો ક્રેડિટ કાર્ડ કોને કહેવાય તો કે વ્યક્તિ અમુક ચોક્કસ રકમ ઉપાડવા બેંક દ્વારા એક કાર્ડ આપવામાં આવે છે એટલે બેંકમાં રકમ જમા ન હોય તો પણ તમે બેંકમાંથી અમુક ચોક્કસ રકમ ઉપાડી શકીએ છીએ તો અહીંયા અમુક ચોક્કસ રકમ ઉપાડવા બેંક કાર્ડ આપે છે તેને આપણે ક્રેડિટ કાર્ડ કહીશું જેમાં બેંકની અંદર રકમ જમા ન હોય તો પણ તમે અમુક નક્કી કરેલ રકમ અને નક્કી કરેલ સમયની અંદર
તમે બેંક માંથી રકમ ઉપાડી શકીએ છીએ જેને ક્રેડિટ કાર્ડ કહેવામાં આવે છે અને ડેબિટ કાર્ડ માંની ડેબિટ કાર્ડ ની અંદર બેંક માં જેટલી રકમ હોય તેટલી જ રકમ તમે ઉપાડી શકીએ વધુ રકમ આપણે ઉપાડી શકીએ નહીં જેને ડેબિટ કાર્ડ અથવા તો એટીએમ કાર્ડ પણ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રકરણ 6 રોકડને ની અંદર આપણે આજે આ જે થિયરી નો અભ્યાસ કર્યો હવે પછીના વિડિયા ની અંદર આપણે દાખલાઓની શરૂઆત કરીશું જય સ્વામિનારાયણ